જુવાન ધનવાન અધિકારી. એક દાહડે એક ધનવાન જુવાન અધિકારીએ ઈસુકરને આવીને પૂછ્યું, હે ઉત્તમ બોધકાર, અનંત જીવન મેળવવા હતું મારે શું કરવું જોઈએ? ઈસુએ એને કહ્યું, તું સા હારું મને ઉત્તમ કહે છે? કેવળ એક જ છે જે ઉત્તમોત્તમ છે, અને ઈશ્વર જ છે. પણ જો તું અનંત જીવન મેળવવા ઈચ્છતો હોય તો ઈશ્વરના આદેશોનું પાલન કર. કયો આદેશ મારે પાળવો જોઈએ? એણે પૂછ્યું. એટલે ઈસુએ જવાબ દીધો, હત્યા કરવી નહીં, વ્યભિચાર કરમાં, ચોરી કરમાં, ખોટું બોલમાં, તારા મા બાપનો આદર કર, અને તારા પાડોશીને તારી જાતની માફક પ્રેમ કર. ઈ સાંભળીને જુવાને ઉત્તર દીધો કે આ હંધાય આદેશો તો હું પાળું છું, પણ હજીએ વધારે હું શું કરું જેનાથી મને અનંત જીવન મળે? ઈસુએ એને ભેળો અને એને વ્હાલ કર્યો. આગળ ઈસુએ જવાબ દેતા કીધું કે જો તું સંપૂર્ણ થવા ઈચ્છતો હોય તો પછી જા, અને જે કાંઈ તારી કને છે એ બધું વેચી નાખ, અને જે નાણાં ઉપજે એ હંધાય ગરીબોમાં વેચી દે, એટલે તને સ્વર્ગના ખજાનાનો લાગશે. એ પછી આવ્યો અને મારી વાહે હાલવા માંડ. જુવાન માણસે જ્યારે ઈસુએ જે કાંઈ કીધું એ સાંભળ્યું ત્યારે એ ખૂબ જ ઢીલો થઈ ગયો, કારણ કે એ ઘણો જ સંપત્તિવાન હતો અને એ સંપત્તિનો ત્યાગ કરવા માંગતો નહોતો. એ ન્યાથી પાછો વળીને ઈસુ કનેથી હાલતો થયો. એ પછી ઈસુએ એના શિષ્યોને કીધું કે ધનવાનોને ઈશ્વરના રજવાડામાં પ્રવેશ કરવો એ કેટલું આકરું છે. હા, એક ધનવાનને ઈશ્વરના રજવાડામાં પ્રવેશ કરવા કરતાં એક ઊંટને કોઈના નાકામાંથી નીકળી જવું સરળ છે. જ્યારે શિષ્યોએ ઈસુને જે કીધું એ સાંભળ્યું ત્યારે એમને આંચકો લાગ્યો, અને વળતા શિષ્યોએ પૂછ્યું કે તો પછી કોણ મોક્ષ મેળવી શકશે? ઈસુએ શિષ્યો તરફ નજર કરીને કીધું કે લોકોને એ હંધુય અશક્ય છે, પરંતુ ઈશ્વર હાટું એ હંધુય શક્ય છે. પિતરે ઈસુને કહ્યું, અમે હંધુય છોડીને તમારી વાહે વાહે આવ્યા છીએ, અમને શું ઈનામ મળશે? જવાબ દેતા કે હરેક જણ જે મારા હાટું પોતાના ઓરડાઓ, ભાઈઓ, બહેનો, મા બાપ, બાળકો અને સંપત્તિ તેજી દેહે એ 100 ગણું વધારે મેળવશે અને એને અનંત જીવન મળશે એ નોખું. પણ કેટલાક લોકો જે પહેલા છે તેઓ હંધાઈની પાછળ થાય, અને જે હંધાઈની છેલ્લે છે તેઓ સૌથી પહેલા થાય. બાઇબલમાંથી એક વાર્તા, Matthew 19 16-30, Mark 10 17-31, Luke 18-18-30.